સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપ પક્ષ દ્વારા પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત ભાજપ દ્વારા કરવામાં આવી છે. જેપી નડ્ડા ગુજરાતના રાજ્યસભાના ઉમેદવાર છે, તેઓએ જાહેરાત કરી છે. ઉત્તર ગુજરાતના મયંક નાયક રાજ્યસભાના ઉમેદવાર, તેઓની પણ જાહેરાત કરાઈ છે. જેપી નડ્ડા ગુજરાતના રાજ્યસભાના ઉમેદવાર થશે તેવી અત્યારે જાહેરાત ભાજપ પક્ષ દ્વારા કરાઈ છે. ઉત્તર ગુજરાતના મયંક નાયક રાજ્યસભાના ઉમેદવાર થશે, તો આ નામોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપે ચૂંટણીલક્ષી જાહેરાત કરી છે. રાજ્યસભાના ઉમેદવારોની જાહેરાત થઈ ચૂકી છે, જેમાં જેપી નડ્ડાનું નામ સામેલ છે. ગુજરાતના રાજ્યસભાના ઉમેદવાર તરીકે જેપી નડ્ડાનું નામ જાહેર કરાયું છે. તેની સાથે જ ઉત્તર ગુજરાતના મયંક નાયક પણ રાજ્યસભાના ઉમેદવાર છે, તેમનું નામ પણ જાહેર કરવામાં આવ્યું છે. જસવંતસિંહ પરમાર પણ રાજ્યસભાના ઉમેદવાર છે, તેમનું નામ પણ જાહેર કરવામાં આવી ચૂક્યું છે. ભાજપ પક્ષ દ્વારા આ ત્રણ નામોની જાહેરાત કરવામાં આવી છે. ભાજપે રાજ્યસભાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ત્રણ જેટલા નામોની જાહેરાત અત્યાર સુધીમાં થઈ છે, જેમાં જેપી નડ્ડાનું નામ સામેલ છે. ગુજરાતના રાજ્યસભાના ઉમેદવારમાં જેપી નડ્ડાનું નામ સામેલ છે. તેની સાથે જ ઉત્તર ગુજરાતના મયંક નાયક, તેઓનું નામ પણ સામે આવ્યું છે. જસવંતસિંહ પરમાર પણ રાજ્યસભાના ઉમેદવાર છે. ભાજપ પક્ષમાંથી તેઓ ઉમેદવારી કરશે. ઉત્તર ગુજરાતના મયંક નાયક પણ રાજ્યસભાના ઉમેદવાર છે, તેમનું નામ પણ ભાજપ પક્ષ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. કુલ ત્રણ નામોની જાહેરાત અત્યાર સુધીમાં કરાઈ છે. ભાજપે રાજ્યસભાના ઉમેદવારોની જાહેરાત કરી છે. ઉમેદવારોના નામ તેઓએ જાહેર કર્યા છે, જેમાં જેપી નડ્ડા ગુજરાતના રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવી ચૂક્યા છે. તેની સાથે જ ઉત્તર ગુજરાતના મયંક નાયક, તેઓને પણ રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે. જસવંતસિંહનું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે. જસવંતસિંહ પરમાર પણ રાજ્યસભાના ઉમેદવાર છે. ઉત્તર ગુજરાતના મયંક નાયક સહિત ત્રણ લોકોના નામની જાહેરાત અત્યાર સુધીમાં ભાજપ પક્ષ દ્વારા કરવામાં આવી છે. તો આ મહત્વના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે. ભાજપે રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ત્રણ જેટલા નામ અત્યારે જાહેર કરવામાં આવ્યા છે, જેમાં જેપી નડ્ડાનું નામ પણ સામેલ છે. જેપી નડ્ડા ગુજરાતના રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી છે, તેમનું નામ જાહેર કરવામાં આવી ચૂક્યું છે. કુલ ત્રણ નામોની જાહેરાત અત્યારે થઈ ચૂકી છે. જસવંતસિંહ પરમાર પણ રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદગી પામી ચૂક્યા છે. સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા પણ ઉમેદવાર બન્યા. ચાર નામોની જાહેરાત. તો આજ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોનલાઈન પર જોડાયા છે. ઉજ્જવલ, સમાચાર સામે આવી રહ્યા છે, ચાર લોકોના રાજ્યસભાના ઉમેદવાર માટે નામ જાહેર કરાયા છે, શું છે વધુ માહિતી? લખમાં આપને જણાવી દઉં કે ભારતીય જનતા પાર્ટી હંમેશા ચૂંટણીની અંદર ખૂબ જ ગુપ્તતાથી જ, છેલ્લી ઘડીની ગુપ્તતા રાખીને અંત ઘડીમાં જ ઉમેદવારોની જાહેરાત કરતી હોય છે, ચાહે એ લોકસભા હોય, રાજ્યસભા હોય કે વિધાનસભા હોય. આ રીતે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય દિલ્હી ખાતેથી ચાર ઉમેદવારોના નામોની ઘોષણા કરવામાં આવી છે, જેમાં એક બક્ષી પંચ મોરચાના ઉમેદવાર છે, તો બીજા એક સૌજી ધોળકિયા કે જેઓ ઉદ્યોગપતિ પણ છે, અને જેપી નડ્ડા કે જેઓ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. આ રીતે ચાર નામોની ઘોષણા કરવામાં આવી છે. આ લોકોએ જે ચાર નામોની ઘોષણા કરી છે તેની અંદર ખાસ કરીને જોવા જઈએ તો જેપી નડ્ડા, ગોવિંદભાઈ ધોળકિયા, જસવંતસિંહ પરમાર અને મયંક નાયક એમ ચાર નામોની જાહેરાત કરવામાં આવી છે. મયંક નાયક એ જાતે ઉત્તર ગુજરાત બક્ષી પંચ મોરચાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે, અને અત્યારે હાલ ગુજરાત બક્ષી પંચ મોરચાના આગેવાન તરીકે પણ મયંક નાયક છે, અને તેમના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. જ્યારે જેપી નડ્ડા એ રાષ્ટ્રીય અધ્યક્ષ પર છે, એટલે ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભાના સાંસદ તરીકે જેપી નડ્ડાનું નામની પણ ઘોષણા કરવામાં આવી છે. તે જ રીતે ગોવિંદભાઈ ધોળકિયા જે સુરતના બહુ મોટા ઉદ્યોગપતિ છે, તે પણ હવે ગુજરાતના રાજ્યસભાના સાંસદ તરીકે જાહેરાત કરવામાં આવી છે. અને જસવંતસિંહ પરમાર પણ એ પણ રાજ્યસભાના સાંસદ, એમ ચાર લોકોની અત્યારે રાજ્યસભાના સાંસદ તરીકેની વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. લખમાં જી ઉજ્જવલ, જે પ્રમાણે અત્યારે વાતાવરણ દેખાઈ રહ્યું છે, ભાજપની જીત ફાઇનલ હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે, શું કહેશો? લખમાં આપને જણાવી દઉં કે અત્યારે હાલની સ્ટ્રેટેજી જો જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીની અંદર પર્યાપ્ત સંખ્યાબળ ઉપલબ્ધ છે, જ્યારે કોંગ્રેસની અંદર માત્ર ને માત્ર 15 ધારાસભ્યો છે. અને તાજેતરમાં જ પણ ડોક્ટર સીજે ચાવડાએ રાજીનામું આપી દેવાથી હવે આ સંખ્યા ઘટીને 14 થઈ ગઈ છે. એટલે રાજ્યસભાની જે ઇલેક્શન હોય તેની અંદર પણ આ ચારે ચાર ઉમેદવારોની ભવ્ય જીત
संपूर्ण रीते मानवामां आवी रही छे। राज्यसभाना जे इलेक्शन होय छे तेनी अंदर जे नामोनी जाहेरात अत्यारे हाल करी छे ते तमाम चार उम्मेदवारो संभवत रीते राज्यसभाना सांसद तरीके गुजरातनुं प्रतिनिधित्व करशे। जी लखमा जी, उज्ज्वल राजनेताओ तो आपणे समजीए पण हवे उद्योगपतिओ पण राजकारण तरफ आकर्षा रह्या छे अने राजकारणमां जोडाई रह्या छे, शुं कहेशो? લખમાં આપને ખાસ જણાવી દઉં કે ઉદ્યોગપતિઓનો પણ સમાવેશ કરવામાં ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક કંઈકનું કંઈક ગણિત માંડી રહી છે। જો કે ઉદ્યોગપતિઓના રાજ્યસભાના સાંસદ તરીકે બનાવવા પાછળ એ રાજકીય કોઈ ગણિત હોઈ શકે, એટલે ધીમે ધીમે હવે નામાંકિત ઉદ્યોગપતિઓને પણ ભારતીય જનતા પાર્ટીમાં સમાવેશ કરીને પોતાનું રાજકીય ગણિત પાકું કરવામાં માહિર એવી ભારતીય જનતા પાર્ટીએ ઉદ્યોગપતિઓને પણ સ્થાન આપી છે। તો બીજી તરફ જ્ઞાતિવાદમાં પણ જોવા જઈએ તો છેવાડાની જ્ઞાતિઓ જે છે તેમને પણ પ્રતિનિધિત્વ મળે તે દિશામાં પણ ભારતીય જનતા પાર્ટી કાબેલ હોવાનું છે અને એના અનુસંધાનમાં જ આ રીતે ઉમેદવારોની અત્યારે હાલ વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી છે। લખમાં જી ઉજ્જવલ, ભારતીય જનતા પાર્ટી છે તેઓ એક એવી રીત સાથે સંકળાયેલી છે કે તેઓ જ્ઞાતિવાદ પર વધારે ભાર આપતા હોય છે અને ચૂંટણીની આગળ બધી પેલી સ્ટ્રેટેજી રચતા હોય છે, તો આ મુદ્દે તમે શું કહેશો? લંકમાં આપને જણાવી દઉં કે ભારતીય જનતા પાર્ટીની જે સ્ટ્રેટેજી એક ચાણક્ય નીતિ પ્રમાણેની છે। છેલ્લી આપને કદાચ ખ્યાલ પણ હશે અને દર્શકોને પણ ખ્યાલ છે કે વિધાનસભાની ચૂંટણીમાં પણ જે સંભવત નામોની જે ચર્ચા ચકડોળે ચડી હતી, મીડિયા સોશિયલ મીડિયા અથવા પ્રિન્ટ મીડિયામાં જે નામોની ચર્ચા હતી તેમને ટિકિટ નહીં આપીને એકદમ નવા ચહેરાને જ તક આપવામાં આવી હતી, તે જ રીતે લોકસભાની ચૂંટણીમાં પણ થશે। અને અત્યારે હાલ જો જોવા જઈએ તો રાજ્યસભાની ચૂંટણીની અંદર પણ છેલ્લી ઘડીનો સસ્પેન્સ ભારતીય જનતા પાર્ટી યથાવત રાખીને આ ચાર નામોની ઘોષણા કરી છે। જો કે આ ચાર નામોની ઘોષણા થતા જ રાજકીય આગેવાનો અને રાજકીય બાબતોમાં પણ એક નવી ચર્ચા એરણે ચડી છે। લખમાં જી ઉજ્જવલ, રાજ્યસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે એ લોકસભાની ચૂંટણી પર કોઈ પ્રકારે અસર કરશે, તમને શું લાગે છે? લખમાં આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીને અત્યારે સંપૂર્ણ રીતે બધી જ બાબતોમાં અત્યારે હાલ તેનો બહુમત પ્રાપ્ત થઈ ચૂક્યો છે, એટલે લોકસભાની ચૂંટણીમાં આની કોઈ અસર ન થઈ શકે। કારણ કે રાજ્યસભાના જે ઇલેક્શન છે એમાં ચારે ચાર ઉમેદવારો જે નામોની જાહેરાત કરી છે અને તે નિશ્ચિત રીતે વિજેતા ઉમેદવાર તરીકે પણ છે, પણ એક પ્રોટોકોલ હોય છે, એક પ્રક્રિયા હોય છે જેને સંપૂર્ણ રીતે પૂરી કરવાની હોય છે અને ભારતીય જનતા પાર્ટી આ બાબતમાં પણ માહિર છે। એટલે જોવા જઈએ તો પ્રક્રિયાના ભાગરૂપે એક પ્રોટોકોલ પ્રમાણે તેના વિધિવત રીતે ફોર્મ ભરવામાં આવશે, ત્યારબાદ તેમને જે મતદાનની જે પ્રક્રિયા થતી હોય છે તે રીતે નામોની જાહેરાત કરીને સાંસદ તરીકે તેમને વિધિવત રીતે પદભાર સંભાળવાનું આહવાન કરવામાં આવશે અને આ ચાર જે નામો જાહેર થયા છે તમામ લોકો ગુજરાતના રાજ્યસભાના સાંસદ તરીકે એક પ્રતિનિધિત્વ કરતા રહેશે। જી જી ઉજ્જવલ, માહિતી સાથે જોડાવા બદલ ધન્યવાદ। તો આ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, ઉત્તર ગુજરાતના મયંક નાયક પણ રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કરાયા।